નમસ્કાર, હું રાઠોડ આશિતા આજે તમારી સમક્ષ ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાનનો જ્યારે પ્રકરણ 7 નું જે છે એ સ્વતંત્રતર ભારત એ હું આજે તમને આ વિડિયો મારફતે સમજાવીશ। તો સૌથી પહેલા આપણે આ પાઠની શરૂઆત કરીએ પ્રસ્તાવના। તો આપણે વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે આપણો ભારત દેશ છે એ 1947 માં આઝાદ થઈ ગયો। તો એ બાબતની વાત છે કે ભાઈ આપણો ભારત દેશ જે છે એ આઝાદ તો થઈ ગયો, પણ એ સમયે ઘણા બધા પ્રશ્નો જે છે એ પ્રશ્નો આપણી સમક્ષ હતા, ઘણા બધા પડકારો જે છે એ પડકારો આપણી સમક્ષ હતા કે આપણા ભારત દેશને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કર્યા બાદ આપણા ભારત દેશને કઈ રીતે ચલાવવો, એનું આયોજન આખું બનાવવાની જરૂરિયાત જે છે આપણી સરકારને એ આયોજન બનાવવા માટેનો સૌથી મોટો પડકાર હતો। તો એ જ બાબતનો આખા જે આપણો પાઠ જે છે એ છે। બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947 જે છે એ પસાર કર્યો। હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947 જે છે એ બ્રિટિશ પાર્લામેન્ટે પસાર કર્યો। આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દના બે વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું। આખું હિન્દુસ્તાન જે હતું એ હિન્દુસ્તાનને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું, એક તો ભારત અને બીજું પાકિસ્તાન। આ બે વિભાગોમાં એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને બે રાષ્ટ્રો જે છે બે રાષ્ટ્રો જ અસ્તિત્વમાં આવ્યા। હવે બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા બાદ મુખ્ય પડકાર સ્વરૂપે બે પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। એમાંનો પહેલો પ્રશ્ન હતો કે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું, દેશને ચલાવવો હોય તો એના માટેના અમુક નિયમો બનાવવા પડે, બરાબર? એ બધી વસ્તુઓ એટલે કે બંધારણ ઘડવાનો પહેલો પ્રશ્ન, પહેલો જે કંઈ પણ કહેવાય ને કે ઉદ્ભવ્યો પ્રશ્ન કે ભારતનું બંધારણ ઘડવું। બીજો પ્રશ્ન કે હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમણે ભારત સંઘમાં જોડી અને અખંડ ભારતની રચના કરી। એ સમયે તાજ શાસન હતું, તો તાજ શાસન અને કહેવાય ને કે તાજ શાસન એની નીચે ઘણા બધા આપણા હિન્દના રાજ્યો જે છે એ રાજ્યો હતા, તો એ બધા જ રાજ્યો જે છે એ આપણા અખંડ ભારતમાં વળી જાય એ પણ એક મહત્વની વાત હતી કે એ રાજ્યોને આપણા ભારત દેશમાં વિલીનીકરણ કરવું, વિલીનીકરણ કઈ રીતે કરવું એ પણ એક મહત્વનો પડકાર હતો। તો આ બે પ્રશ્નો જે છે એ સમય ઉદ્ભવ્યા હતા। એ વખતે દેશી રાજ્યો અથવા તો રિયાસતો જેની આપણે વાત કરીએ એ સમયે જ્યારે આપણો ભારત દેશ જે છે આઝાદ થયો ત્યારે દેશી રાજ્યો કે રિયાસતો જે છે 562 જેટલા રજવાડાઓ હતા એ સમયે। કેટલા? 562 આટલા રજવાડાઓ જે છે એને આપણે ભારતમાં વિલીનીકરણ કરવાની પરિસ્થિતિ થઈ। સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળના 48% દેશી રાજ્યો જે છે ક્ષેત્રફળ ધરાવતા હતા। જેટલું ક્ષેત્રફળ હતું આપણા ભારત દેશનું એ ક્ષેત્રફળના 48% જે છે એ આ દેશી રાજ્યોના અંતર્ગત હતા, કે દેશી રાજ્યો જે છે એ રાજ્યો એક ક્ષેત્રફળ ધરાવતા હતા। એની સાથે સાથે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી। કુલ જે જનસંખ્યા હતી એ જનસંખ્યાની 20% જનસંખ્યા જે છે એ 20% જનસંખ્યા જે છે આ દેશી રાજ્યોની હતી। અન્ય નાના નાના એ સમયે કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર આ ત્રણ રાજ્યો જે છે, ક્યાં? કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર, આ ત્રણ રાજ્યો જે છે એ સમયે વિસ્તારની દ્રષ્ટિએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઘણા મોટા રાજ્યો હતા અને અન્ય નાના રાજ્યો પણ ઘણા બધા હતા અને અમુક રાજ્યો તો એવા હતા કે જે નાના ગામથી પણ નાના હોય। તો આવા અલગ 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 રજવાડાઓ જે છે એ પોતે એ ત્યાં રાજ કરતા હતા। આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા અને સમજાવવા કે ભાઈ તમે તમારું રાજ્ય જે છે એ ભારત સાથે જોડી દો એ સમજાવવું એ ખૂબ જ એ સમયે કઠિન હતું, ભગીરથ કાર્ય હતું, એટલે કે ખૂબ મહેનત માંગી લેવું કાર્ય હતું। કારણ કે રાજા જે છે એ રાજા હોય એને અહમ હોય કે ભાઈ અમે અમારા રાજ્ય શું કામ તમને સોંપીએ, બરાબર? તો એ સમયે આ મોટો પડકાર હતો કે આ 562 રજવાડાઓને બનાવવા કઈ રીતે, પણ એ સમયે આ કામ જે છે એ આપણા એ સમયના ગૃહપ્રધાન બરાબર અને નાયબ વડાપ્રધાન હતા કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ, એમને આ કામ સોંપવામાં આવ્યું હતું કે આ 562 રજવાડાઓ જે છે એ રજવાડાઓને બનાવી અને પોતાના જે રાજ્યો જે છે 562 રાજ્યો છે એ ભારતમાં વિલીનીકરણ કરી દે। તો એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ જ સારી કામગીરી છે એ કરી હતી અને સાથે સાથે એમના મિત્રો પણ હતા એ સચિવ
વીપી મેનન આ બંને વ્યક્તિએ સમય ખૂબ સારી એવી કામ કર્યું હતું અને આ રજવાડાઓને આપણામાં વિલીનીકરણ કર્યા હતા સ્વતંત્રતા મેળવ્યા બાદ તાત્કાલિક નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલે રાજાઓને અપીલ કરી અને એના શાસન હેઠળની જે પ્રજા અને જે ભારતીય સંઘના હિતમાં પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ભારત સંઘમાં જોડવા માટે એમને પહેલા તો રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે તમારું રાજ્ય જે છે બરાબર એ ભારત સંઘ સાથે જોડી દો તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી વ્યવહાર બુદ્ધિથી તેમણે લગભગ બધા જ દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરી દીધું હતું રાજા રજવાડા એક મજબૂત અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે એવું એમને જણાવ્યું હતું કે આ ભારત દેશને મજબૂત બનાવવા માટે તમે અમારો સાથ આપો તેમના હકો અને હિતોના રક્ષણની જવાબદારીની પણ સરદાર વલ્લભભાઈ પટેલે ખાતરી આપી હતી કે તમારું હિત જળવાઈ રહેશે તમારો હક જે છે તમને મળશે સરદાર પટેલ અને તેમના સચિવ પીપી મેનને મેનની સહાયથી જોડાણ ખત અને જેસે થેનો કરારનો મુસદ્દો જે છે તૈયાર કરવામાં આવ્યો જોડાણ ખત અને જેસે થેનો મુસદ્દો એ તૈયાર કરવામાં આવ્યો તેમ હૈદરાબાદ જૂનાગઢ અને કશ્મીર સિવાયના તમામ 559 જેટલા રાજ્યો જે છે એ આપણા ભારત દેશમાં વિલીનીકરણ થઈ ગયા માત્ર 3 જ રાજ્યો એવા હતા કે જેને આપણા ભારત દેશ સાથે જોડાવવું નહોતું એ 3 રાજ્યો હતા ક્યાં હૈદરાબાદ જૂનાગઢ અને કશ્મીર તો હવે પછીનો આપણો મુદ્દો જે છે કે આ 3 રાજ્યોને કઈ રીતે આપણા ભારતમાં એમણે જોડ્યા તો સૌથી પહેલા આપણે હૈદરાબાદની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં બરાબર તમે મેપ જોશો તેમાં દક્ષિણ ભારતમાં કહેવાય દક્ષિણ ભારત એટલે નીચે દક્ષિણ ભારતમાં હૈદરાબાદના નિઝામ હતા જેમણે 15 ઓગસ્ટના રોજ પોતાનું રાજ્ય સ્વતંત્ર કરી દીધું હતું કે ભાઈ મારે કોઈ જ સાથે જોડાવું નથી હું મારો રાજ્યનો વહીવટ છે મારી રીતે કરીશ પણ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેને ભારતમાં જોડાવું છે ફરજિયાત બની ગયું કારણ કે તમે મેપમાં જોશો તો તમિલનાડુ પાસે સોરી આંધ્રપ્રદેશની આસપાસ છે અત્યારે હૈદરાબાદની સોરી તેલંગાણાની રાજધાની છે બરાબર હૈદરાબાદ તો ભૌગોલિક દ્રષ્ટિએ જો તો એ વચ્ચે આવે જેથી કરીને એ પોતાની રીતે કહેવાય ને પોતાનું સંચાલન કરી શકે નહીં કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ એ એકદમ વચ્ચે આવે છે અને ચારે બાજુ ભારતીય સંઘના પ્રદેશો જે છે ઘેરાયેલા હોવાથી એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે નહીં તેનું ધ્યાન દોરવામાં આવ્યું કે ભાઈ ભૌગોલિક દ્રષ્ટિએ એટલે તમે વચ્ચે છો આજુબાજુમાં તમારી ચારે પર ભારત સંઘના રાજ્ય છે તો તમે તમારી રીતે તમારું રાજ્યનું સંચાલન કરી શકો નહીં ભૌગોલિક દ્રષ્ટિએ એ વસ્તુ પોસિબલ હતી નહીં પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર તે ભારત સાથે જોડાશે જ નહીં ભૌગોલિક દ્રષ્ટિએ પાકિસ્તાન સાથે ન જોડાને વૈચારિક રીતે ભારત સાથે પણ જોડાવા ઈચ્છતા નહોતા કોણ હૈદરાબાદના નિઝામ આના કારણે દેશને સ્વતંત્ર એને પોતાનું રાજ્ય જે છે સ્વતંત્ર રાખવાનું પસંદ કર્યું નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ કર્યો નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા જે છે એ ભારતીય સંઘમાં જોડાવા માંગે છે બરાબર હૈદરાબાદની જે પ્રજા હતી એને ખરેખર ભારત સાથે જોડાવવું હતું નિઝામના અધિકારો અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિની તંગી આવી ને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં મેળવી દીધું ક્યારે 18 સપ્ટેમ્બર 1948માં હૈદરાબાદને આપણા ભારત સંઘ સાથે જોડી દીધું હતું નિઝામે શરણાગતિ સ્વીકારી નિઝામને તેના હિતોના રક્ષણની બાંહેધરી આપી જાજુમતો પ્રજા બરાબર કોઈ પણ નિયમ કે કોઈ પણ વસ્તુ જે છે એને ફૂલફી કરવી હોય તો જાજુમત બહુમત હોવું જરૂરી છે તો એ સમયે હૈદરાબાદની પ્રજા જે છે એ બહુમતીથી કે ભાઈ અમારે તો ભારત સાથે જ જોડાવું છે એટલે માં નિઝામમાં કાંઈ આવ્યું નહીં અને નિઝામે પણ શરણાગતિ સ્વીકારી લીધી અને પોતાનું જે રાજ્ય જે છે હૈદરાબાદ જે છે એ આપણે ભારતમાં જોડી લીધું હવે આ સમયે કનૈયાલાલ મુનશીએ
સૌથી અગત્યની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાજ્યની પુનર્રચના 1956 થતા હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. એ સમય હૈદરાબાદ રાજ્ય અલગ હતું, પણ એ પછી આંધ્રપ્રદેશમાં એને સમાવી લેવામાં આવ્યું. અત્યારે એ રાજ્ય એ ભાગ છે એ તેલંગાણાની કહેવાય ને કે રાજધાની છે. એની પહેલા એ આંધ્રપ્રદેશની રાજધાની હતી, પણ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થઈ ગયું તો હૈદરાબાદ પણ તેલંગાણાની રાજધાની છે એ બની ગઈ. હૈદરાબાદ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ત્યાર પછી એનું જૂનાગઢની વાત. જૂનાગઢ છે એ સૌરાષ્ટ્રમાં આવેલું છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાના ખતપત્રો પર સહી કરી દીધી કે ભાઈ મારે તો પાકિસ્તાન સાથે જોડાવવું છે, મારે ભારત સાથે જોડાવવું નથી. કોને? જૂનાગઢના નવાબે. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આજી હુકુમતની સ્થાપના કરી હતી. મુંબઈમાં જે જૂનાગઢના રહેવાસીઓ હતા એ કહેવાય ને જૂનાગઢના લોકો જે છે મુંબઈમાં રહેતા હતા, તો એમણે ત્યાં આજી હુકુમતની સ્થાપના કરી કે ભાઈ અમારે તો ભારત સાથે જોડાવવું છે, અમારે પાકિસ્તાન સાથે જોડાવવું નથી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. નવાબના શાસકોએ જૂનાગઢના રાજ્યોની રૈયત એટલે પ્રજા ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું કે ભાઈ તમે રાજા સાથે હોવાની બદલે તમે સરકારની તો ભારત સરકાર સાથે છો, ભારત સાથે છો, મારે ભારત સાથે જોડાવવું નથી, મારે પાકિસ્તાન સાથે જોડાવવું છે. માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેમના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતને જૂનાગઢનો કબજો આપી દીધો. ભારત જૂનાગઢનો જે નવાબ છે એ જૂનાગઢ છોડી અને પાકિસ્તાન જતા રહ્યા અને જૂનાગઢનો કબજો જે છે આપણા ભારત સરકાર પાસે આવી ગયો. 9 નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ છે ભારતની સાથે વિલીનીકરણ થઈ ગયું. પછી લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી તે ભારતમાં ભળવાની તરફેણને લીધે એને ભારત સાથે જોડી દેવામાં આવ્યું. આમ સરદાર પટેલની પુણે અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું હતું. જો વિદ્યાર્થી મિત્રો જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ ન થયું હોત ને તો આપણે અત્યારે જૂનાગઢ જવું હોય તો વિઝા લેવા પડે, આવી પરિસ્થિતિ થાય. એટલે સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ જ મહત્વનો ફાળો જે છે પાડો છે કે ભાઈ આવા રાજ્યોને આપણા દેશી આપણા ભારતમાં છે વિલીનીકરણ કરવા. ત્યાર પછીનો મહત્વનો જે પ્રશ્ન છે કાશ્મીરનું જોડાણ, હજી સુધી આ પ્રશ્ન સોલ્વે છે. ભારતના મહારાજા હરિસિંહ ડોગરા વંશના શાસક હતા. કોણ? હરિસિંહ. એમણે ભારત સાથેના જોડાણ ખત પર સહી કરવાની ના પાડી દીધી કે મારે ભારત સાથે જોડાવવું નથી અને મારે પાકિસ્તાન સાથે પણ જોડાવવું નથી. કોને? હરિસિંહ. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાનના સૈનિકો જે છે એને કાશ્મીર ઉપર આક્રમણ કરવાનું શરૂ કરી દીધું. આક્રમણ અત્યાચાર લૂંટફાટ થતા રાજા હરિસિંહે ભારતની પાસે લશ્કરી મદદ માંગી કે ભાઈ પાકિસ્તાન જે છે એ અમારા પ્રદેશો જે છે પડાવવા માંડ્યા છે, તો ભારત સરકારને વિનંતી કરી કે ભાઈ તમે મારી મદદ કરો, સૈન્ય મદદ કરો, જેથી કરીને હું મારા કાશ્મીરને આ પાકિસ્તાનનો હેઠળ ન પાકિસ્તાન જે છે એ પોતાની અંતર્ગત ન લઈ લે તો એનાથી તેમને બચાવી શકું. અને સાથે સાથે ભારત સરકારે કીધું કે જો તમારે અમારા મદદ જોતી હોય તો ભારત કાશ્મીરને અમારા આપણા ભારત સાથે અમારા ભારત સાથે જોડવા માટે ખતપત્રો પર તમારે સહી કરવી પડશે, જોડાણપત્રો પર તમારે સહી કરવી પડશે. તો એ સમયે હરિસિંહ કોઈ રસ્તો એમની પાસે હતો નહીં તો એમણે પોતાનું કાશ્મીર જે છે ભારત સાથે જોડી દીધું. હવે ભારત જે છે એનું સૈન્ય મોકલે ત્યાં સુધીમાં ત્રીજા ભાગનું જે કાશ્મીર જમ્મુ કાશ્મીર જે છે એના ત્રીજા ભાગનું જે પ્રદેશ છે એ પાકિસ્તાનીઓ પોતાના કબજામાં લઈ લીધો હતો. અને એ સમયે સૈન્ય અને એ બધું વધારવામાં આવ્યું જેના કારણે પાકિસ્તાન અને કહેવાય ને કે રાષ્ટ્રીય સંઘ સંયુક્ત રાષ્ટ્રોએ કહી દીધું કે ભાઈ હવે તમે આનાથી આગળ યુદ્ધ કરતા નહીં, આનાથી આગળ કોઈ લડાઈ કરતા નહીં, જેથી કરીને પાકિસ્તાન છે એની જે સૈનિકો જે છે એને પાછા બોલાવી દીધા. અને હજી પણ અમુક જે કહે ને કે કાશ્મીરનો ત્રીજા ભાગના સિવાયના જે વિસ્તાર જે છે એ ખરેખર આપણા ભારત દેશનો એક અભિન્ન અંગ છે, પણ એના માટેના ઘણા બધા વિવાદો જે છે એ ચાલ્યા કરે છે. અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ કાશ્મીરનો પ્રશ્ન જે છે સડકતો જોવા મળે છે. આમ 1948ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક ક્રાંતિ જે છે એ ક્રાંતિ એ સમયમાં થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જે છે
એ ત્રણ રજવાડાઓ હતા એમણે પણ આપણા ભારત સાથે કહેવાય ને કે એમના રાજ્યો જે છે એ આપણા ભારત સાથે જોડાઈ ગયા. આમ 562 રજવાડાઓ જે છે એ આપણા ભારત સાથે વિલીનીકરણ થઈ ગયા. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકની સંસ્થાઓનું ભારત સંઘમાં જોડાણ. એમાં સૌથી પહેલા આપણે ફ્રેન્ચ જે છે ફ્રેન્ચ હસ્તગત જે કાંઈ પણ પ્રદેશો હતા એમનું ભારત સાથે જોડાણ કરવું એ બાબતની આપણે પહેલા ચર્ચા કરીએ. 26 જાન્યુઆરી 1950 સુધીમાં દેશી રાજ્યના રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું, પરંતુ યુરોપિયન સામ્રાજ્યવાદના કારણે રૈયા સહિયા એવા પ્રદેશો હતા કે જે પોર્ટુગીઝ સત્તાની અંતર્ગત હતા, પોર્ટુગીઝ સત્તાની નીચે હતા આવા, અને સાથે સાથે ફ્રેન્ચો, તો ફ્રેન્ચોની પહેલા આપણે ફ્રેન્ચની વાત કરીએ તો ફ્રેન્ચો અંતર્ગત છે આપણા ભારતના કયા કયા પ્રદેશો હતા, તો ફ્રેન્ચોની અંતર્ગત આપણે કહેવાય ને પુંડુચેરી, એમાં પુંડુચેરી જે છે એ સમયમાં ફ્રેન્ચોની હસ્તગત હતી. તો પુંડુચેરીમાં શું થયું તો કે એ લોકોએ સભા યોજી, કોણે, ત્યાંના લોકોએ, અને સભા યોજીને ફ્રેન્ચ સરકારને કહી દીધું કે ભારત છોડો, અમારું ભારત છોડીને જતા રહ્યો એવું એલાન આપ્યું. ક્યારે? 1948માં. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન સાથે વાટાઘાટો ચાલતો રહ્યો. યમનમાં લોકોએ 1954ના રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. એ સમયે યમન, માહે, કરાઈકલ, ચંદ્રનગર, પુંડુચેરી આ પાંચ જે છે એ પાંચ એક કહેવાય ને એક એ પાંચે જે છે એ સમયે ફ્રેન્ચના અંતર્ગત હતા. ભારતમાં પુનઃરચના થતા પુંડુચેરી એટલે કે પોંડિચેરી જે અત્યારે તમિલનાડુમાં આવે, કરાઈકલ સોરી પુંડુચેરી અને કરાઈકલ જે છે એ બે પ્રદેશો જે છે ક્યાં છે? તમિલનાડુમાં. માહે જે છે માહે પ્રદેશ છે એ ક્યાં આવેલો છે? કેરળમાં. યનમ જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલો છે, અને ચંદ્રનગર જે છે એ પશ્ચિમ બંગાળ. આ પ્રદેશો જે છે એ પ્રદેશો ફ્રેન્ચો અંતર્ગત હતા અને એ ફ્રેન્ચોએ ભારતને સોંપી દીધા. ત્યાર પછી આવે છે કે ગોવા, દીવ અને દમણનું જોડાણ. આ ગોવા, દીવ અને દમણનું જોડાણ આ પ્રદેશો જે છે એ સમય પોર્ટુગીઝ સત્તાની નીચે હતા. ફ્રેન્ચોમાં કોણ હતું? માહે, કરાઈકલ, ચંદ્રનગર, પોંડુચેરી એ બધા. જ્યારે ગોવા, દીવ અને દમણ જે છે એ સમય પોર્ટુગીઝ સત્તાની નીચે હતા. પોર્ટુગીઝ લોકો ત્યારે કહેવાય ને શાસન કરતા હતા. 15 ઓગસ્ટ 1947માં અનેક રાજકીય પક્ષોના સત્યાગ્રહીઓ જૂથોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલન જે છે એ ગોવા મુક્તિ આંદોલન શરૂ કરવામાં આવ્યું. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ, આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય એ શરૂ કર્યું, અને એ શરૂ થતા ભારતીય લશ્કરી દળો જે છે એને ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો, જેથી કરીને પોર્ટુગીઝો પાસેથી આપણો પ્રદેશ જે છે એ આપણી પાસે આવી જાય. પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ પીછેહટ કરતી થઈ સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપીને સ્વાગત કર્યું, અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ 19 ડિસેમ્બરના રાત્રે શરણાગતિ જે છે સ્વીકારી અને ગોવાને આપણને સુપરત કરી દીધું. આમ ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતનો તિરંગો જે છે એ પ્રદેશોમાં ફરકતો થયો. ભારતના બંધારણમાં બારમાં સુધારા મુજબ ગોવા, દીવ, દમણ, દાદરા નગર હવેલી એ ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. આ પ્રદેશોને ભારતીય સંઘવત એટલે કે ઇન્ડિયન ટેરેટરીઝ નો દરજ્જો જે છે આપવામાં આવ્યો. ગોવામાંથી દીવ અને દમણને થોડા સમય પછી પણ છૂટા કરી દેવામાં આવ્યા, અને ગોવાને ઇન્ડિયન ટેરેટરીઝમાંથી એક રાજ્યનો દરજ્જો જે છે એ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દાદરા અને નગર હવેલી જે છે એમનું મુખ્ય મથક આવે છે સિલવાસા. દીવ અને દમણનું મુખ્ય મથક જે છે એ દમણમાં રાખવામાં આવ્યું, અને ગોવાની રાજધાની બનાવવામાં આવી પણજી. તો આવી રીતે એમને ડિવાઈડ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્ર, આને ગોવાને જ લગતા અમુક પ્રશ્નો જે છે હું તમને પૂછું છું. પ્રશ્નો જવાબ છે તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એમાંનો પહેલો પ્રશ્ન જે છે કે ગોવા મુક્તિ દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ જે છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ગોવા મુક્તિ દિવસ છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે. ત્યાર પછીની આપણે મુદ્દાની વાત કરીએ તો નવા રાજ્યોની રચના. રાજ્યોનું વિલીનીકરણ રજવાડા આપણામાં ભળી ગયા,
પછી રાજ્યો જે છે એને વ્યવસ્થિત કેવાય ને કે ગોઠવવા તો પડે કે ક્યાં કઈ રીતે રાજ્યો ગોઠાશે તો એ બધી બાબતો જે છે એ આપણે આ મુદ્દામાં ચર્ચા કરીશું કે નવા રાજ્યોની રચના કઈ રીતે કરવામાં આવી નવા રાજ્યોની રચના જે છે એ ચાર પ્રકારે કરવામાં આવી હતી કઈ પ્રકારે ઓફ બ ક અને બ આ ચાર વિભાગમાં રાજ્યોની વહેંચણી કરવામાં આવી હતી અ પ્રકારના રાજ્યો બ પ્રકારના રાજ્યો ડ ક પ્રકારના રાજ્યો અને ડ પ્રકારના રાજ્યો જેમાં અ પ્રકારના રાજ્યોમાં કોનો કોનો સમાવેશ થતો તો કે મુંબઈ આસામ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર મદ્રાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળ આ રાજ્યોનો સમાવેશ જે છે અ પ્રકારના રાજ્યોમાં થતો હતો બ વર્ગના રાજ્યોમાં જમ્મુ કાશ્મીર હૈદરાબાદ મૈસૂર મધ્ય ભારત રાજસ્થાન સૌરાષ્ટ્ર ત્રાવણકોર કોચી અને પેપ્સુ એટલે કે પતિયાલા એન્ડ ડિસ્ટ્રિક્ટ ઓફ પંજાબ સ્ટેટ એમ આઠ રાજ્યોનો સમાવેશ જે છે એ બ વિભાગના રાજ્યોમાં કરવામાં આવતો ક વર્ગના રાજ્યોમાં અજમેર ભોપાલ કુર્ગ દિલ્હી બિલાસપુર કચ્છ હિમાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર અને વિંધ્યના પ્રદેશો એમ કુલ 10 રાજ્યો જે છે એ ક પ્રકારના રાજ્યોમાં સમાવેશ એનો કરવામાં આવતો અને છેલ્લે ડ પ્રકારના રાજ્યોમાં આંદામાન નિકોબાર ટાપુઓનો સમાવેશ કરવામાં આવતો આવી રીતે ચાર ભાગોમાં સૌથી પહેલા જવાબ પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી પહેલા નવા રાજ્યોનું પુનઃરચના કઈ રીતે કરવામાં આવી તો ચાર પ્રકારે કરવામાં આવી હતી ત્યાર પછી આપણે વાત કરીએ તો ભારતના રાજ્ય બંધારણનો અમલ 1950 માં થયો અને એ પ્રમાણે ચાર પ્રકારના રાજ્યો હતા ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની માંગણી જે છે એ સમયમાં ઉદ્ભવી કે ભાઈ ભાષાના આધારે આ પણ પ્રશ્ન પૂછાશે કે સૌથી પહેલી જો કહેવાય ને કે અલગ રાજ્યની માંગણી કરી હોય તો કેના આધારે થઈ તો કે ભાષાના આધારે સૌથી પહેલા કહેવાય ને કે અલગ થવાની પોતાનું રાજ્ય જે પોતાનો પ્રદેશ છે અલગ કરવાની માંગણી જે છે એ માંગણી કહેવાય ને કે ઉદ્ભવી હતી 1953 માં જવાહરલાલ નેહરુએ સંસદમાં રાજ્ય પુનઃરચના પંચ નિમવાની જાહેરાત કરી સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી ને ચેરમેન તરીકે અને બીજા બે સભ્યો હૃદયનાથ કુંજરુ અને કે એમ પનીકરને નિમ્યા કેમાં રાજ્ય પુનઃરચના પંચના ત્રણ સભ્યોને નિમ્યા મુંબઈ દ્વિભાષી રાજ્ય જે છે એ દ્વિભાષી રાજ્ય રચાય જેમાં મહારાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય અને તેમની રાજધાની જે છે મુંબઈ હોય તેવું નિર્માણ કરવામાં આવ્યું આપણો ગુજરાત જે છે પેલા બૃહદ મુંબઈ તરીકે કહેવાતો હતો ત્યાર પછી સમય જતા એને મુંબઈમાંથી અલગ કરવામાં આવ્યું પણ એ સમયે શું હતું બૃહદ મુંબઈ ખરડો અને આ વસ્તુ કોઈ પણ સુધારો કરવો હોય એટલે કોઈ પણ નિયમો બનાવવો હોય તો એ નિયમ માટેનું બિલ જે છે બરાબર એ રાજ્યસભા અને લોકસભામાં એ ખરડો જે છે પસાર કરવામાં આવે જો એનાથી પસાર લોકસભામાંથી રાજ્યસભામાંથી પસાર થઈ જાય પછી આપણા ભારતના એવા પ્રથમ નાગરિક કોણ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની એ ખરડો સહી કરવા માટે આપવો પડે જો રાષ્ટ્રપતિ એ ખરડા ઉપર સહી કરે તો ને માત્ર તો જ એ કાયદો બને નહીં તો કાયદો બને નહીં તો આ એક ખૂબ મહત્વની વસ્તુ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાયદો બનાવીને આપણી પર લાગી શકતા નથી રાજ્યસભા લોકસભામાંથી બહુમતીથી એ બિલ પસાર કરવું પડે અને પસાર કર્યા પછી જો રાષ્ટ્રપતિ સહી કરે તો ને માત્ર તો જ એ કાયદો બને છે ભારતના બંધારણના પ્રથમ પરિશિષ્ટમાં સુધારા કરવામાં આવ્યા અને એને સ્થાને ઘટ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા અત્યારે આપણે એમ જ છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તો એ સમયમાં પણ એવી રીતે બે વિભાગમાં એનું વિભાજન કરવામાં આવ્યું હતું જે નવા 14 ઘટ રાજ્યો રચાયા તેમાં એ સમય 14 રાજ્યો જ હતા બરાબર એ 14 રાજ્યમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે આંધ્રપ્રદેશ આસામ ઉડીસા કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર પશ્ચિમ બંગાળ પંજાબ મદ્રાસ બિહાર મધ્યપ્રદેશ મુંબઈ અને રાજસ્થાન હતા જ્યારે પાંચ સંઘ પ્રદેશ એટલે કે ઇન્ડિયન ટેરેટરીઝમાં કોનો સમાવેશ થતો દિલ્હી હિમાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા લક્ષદ્વીપ ટાપુ આનો સમાવેશ કરવામાં આવતો હતો છેવટે સરકારે મુંબઈ પુનઃરચના ધારો 1960 પસાર કર્યો અને 1960ના એપ્રિલની 25મી તારીખે તેમને માન્યતા મળી મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની જે છે એ મુંબઈ નક્કી કરવામાં આવી અને ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનું નવું રાજ્ય 1 મે 1960 આ તારીખ ખાસ 1 મે 1960ના દિવસે
આપણું ગુજરાત જે છે સ્વતંત્ર થયું, સ્વતંત્ર એટલે બૃહદ મુંબઈમાંથી આખું ગુજરાત જે છે એ ગુજરાત આપણું રાજ્ય જે છે અસ્તિત્વમાં આવ્યું, એટલે કહી શકાય કે ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે તો ફર્સ્ટ મે, એવરી યર ફર્સ્ટ મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. તો આવી રીતે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. હવે આના પર થોડા પ્રશ્નો પૂછીએ અને એ પ્રશ્નનો જવાબ પણ તમારે મને ક્યાં આપવાનો છે કમેન્ટ બોક્સમાં. તો પહેલો પ્રશ્ન છે કે જ્યારે ગુજરાત જે છે 1 મે 1960 ગુજરાતની રચના કરવામાં આવી ત્યારે એ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન છે કોના વરદ હસ્તકે કરવામાં આવ્યું હતું, આ તમારો પહેલો પ્રશ્ન. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જે છે મુખ્યમંત્રી કોણ હતા. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા. અને પાંચમો પ્રશ્ન કે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે. અને છેલ્લો પ્રશ્ન કે ગુજરાતમાં લોકસભા અને રાજ્યસભાની સીટો જે છે કેટલી આવેલી છે. 6 પ્રશ્નો જવાબ પણ તમારે મને ક્યાં આપવાના છે કમેન્ટ બોક્સમાં. પાઠ આગળ વધારીએ તો આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ જેવા 7 રાજ્યોને 7 સિસ્ટર્સ કહેવામાં આવે છે. તમે મેપ લેજો ભારતનો, એના પૂર્વ ભાગમાં જોજો, મેં તમને કરાવેલો પણ છે બરાબર. એ 7 સિસ્ટર્સ પૂર્વના જે કહેવાય ને રાજ્યો જે છે 7 રાજ્યો એને 7 સિસ્ટર્સ કહેવામાં આવે છે. ઈસવીસન 2000માં બિહારમાંથી ઝારખંડની રાજધાની રાંચી છે બરાબર. તો ઝારખંડ કોનામાંથી અલગ પડે તો કે બિહારમાંથી. તમે મેપ જોજો કે ઝારખંડ જે છે એની ઉપર બિહાર આવ્યું, તો બિહારમાંથી કયું રાજ્ય છૂટું પડ્યું? ઝારખંડ. ત્યાર પછી મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, જો મધ્યપ્રદેશ છત્તીસગઢ બીજાની બાજુમાં જ છે તો મધ્યપ્રદેશમાંથી કોને અલગ પાડવામાં આવ્યું? છત્તીસગઢની. છત્તીસગઢની રાજધાની શું છે? રાયપુર. અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશનો તમે મેપ જોજો, મેપમાં ઉત્તર પ્રદેશ જો એની ઉપર જ છે ઉત્તરાખંડ છે. તો ઉત્તરાખંડને ઉત્તર પ્રદેશમાંથી અલગ પાડવામાં આવ્યું. ઉત્તરાખંડની રાજધાની છે દહેરાદૂન. એવા 3 રાજ્યોની રચના કરવામાં આવી. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની રચના થઈ. મેં તમને કીધું હતું કે અત્યારે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું અને એ સમય જ્યારે અલગ થયું ત્યારે એ આપણું 29મું રાજ્ય હતું. કોણ? તેલંગાણા. હજી પણ રાજ્યોની પુનઃરચના કરવાની માંગણી છે કે ભાઈ ભાષાના આધારે કોઈ પણ કહેવાય ને એક સમૂહના આધારે આવી માંગણીઓ જે છે એ સતત ને સતત આવતી રહે છે. જેમાંની એક વાત કરીએ તો મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માંગણી અત્યારે ચાલે છે કે ભાઈ મહારાષ્ટ્રમાંથી વિદર્ભ પ્રદેશ છે એ વિદર્ભ પ્રદેશને અલગ રાજ્યની કહેવાય ને અલગ રાજ્ય તરીકે રચના કરો એવી માંગણી જે છે અત્યારે ચાલી રહી છે. ભારતીય સંઘમાં આમાં આપેલું છે જ્યારે ટેક્સ્ટ બુક પ્રિન્ટ આઉટ થઈ હતી ત્યારે ભારતમાં 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ પ્લસ આપણે કેપિટલ સિટી દિલ્હી એવી રીતે હતું, પણ હવે એવું છે નહીં. એ સમય કેટલા હતા? 29 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 1 આપણું દિલ્હી. પણ 31 ઓક્ટોબરનો મહત્વનો નિર્ણય એવો આપણે પ્રધાન કોણ? અમિતભાઈ શાહ. એમણે શું કહ્યું? તો કે જમ્મુ કાશ્મીર જે છે, જમ્મુ કાશ્મીરની કઈ કલમ નાબૂદ કરી હતી? 370, એ અંતર્ગત જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો જે છે એ રાજ્યનો દરજ્જો એમને પાસેથી લઈ લેવામાં આવ્યો અને જમ્મુ કાશ્મીરને લેહ અને જમ્મુ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડિવાઈડ કરવામાં આવ્યું. તો હવે પછી શું થશે? તો કે રાજ્યમાં જમ્મુ કાશ્મીરમાં રાજ્યમાં જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે તો એ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો. તો રાજ્યમાંથી એની બાદ બાકી થઈ જાય તો હવે 28 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ 6 હતા પણ 2 થઈ ગયા. ક્યાં? જમ્મુ અને લેહ. તો હવે કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા થઈ જશે? 8. આપણે કેપિટલ સ્ટેટ તો છે દિલ્હી. તો હવે પછીથી આપણા 28 રાજ્યો જે છે એ 28 રાજ્યો 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેપિટલ સ્ટેટ દિલ્હી રહેશે. ટેક્સ્ટ બુક પ્રિન્ટ આઉટ થઈ ગઈ ત્યારે આ પ્રમાણે હતું, ઉપર પ્રમાણે 29, 6 અને 1, પણ બે રીતે છે નહીં. ત્યાર પછીની આપણે વાત કરીએ તો ત્યાર પછીનો મુદ્દો આવે છે પ્રદેશવાદ. પ્રદેશવાદમાં બે પ્રમાણે કે અલગ અલગ પ્રદેશોની માંગણી જે છે કોના અનુસંધાને થઈ હતી? તમિલનાડુ સોરી આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાના. કઈ રીતે થયું? તો કે ભાષાના આધારે થયું. તો ભાષા અને ધર્મ અને જાતિ આ બે રીતે કોઈ પણ રાજ્ય જે છે એ રાજ્યને અલગ કરવાની માંગણી જે છે એ માંગણી થાય છે. ભાષાના આધારે આપણે વાત કરીએ તો ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષા ની
प्रदेश की मांगनी छे तीव्र बनी छे। विद्यार्थी मित्रों कदाच तमने खबर नहीं पण आपणे केरळ मां त्यां जईए ने एटले त्यां हिंदी भाषा नो लोको बहिष्कार करे छे। त्यांनी प्रोपर जे कहेवाय ने के लैंग्वेज जे छे ए अथवा तो इंग्लिश आ बे भाषा मां तमे વાતચીત કરી શકો। તમે એને ગુજરાતી માં પૂછો કે તમે એને હિન્દી માં પૂછો તો કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે નહીં, કારણ કે અહીંયા ભાષા જે છે સ્વીકારવામાં આવતી નથી। ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલા પંચની ભલામણને મુજબ એની રચના કરવામાં આવી। ત્યાર પછી વાત આવે છે ધર્મ અને જાતિ। ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે, કેટલાક રાજ્યમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાળી રહે, દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે, તેમના રીત રિવાજો, પરંપરાઓ, જીવનશૈલી, વ્યવસાય વગેરેમાં વિવિધતા રહેલી છે। તમે કોઈ પણ રાજ્યમાં જાઓ તો દરેકમાં રહેણીકેણી, ખોરાકથી માંડીને એનો વ્યવસાયથી માંડીને એના પોશાક બધામાં વિવિધતા જોવા મળે છે। પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું, આ રીતે બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જેવા નાના નાના રાજ્યોની રચના થઈ। હાલ મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માંગણી છે અત્યારે ચાલુ છે, આપણે અગાઉ આ બાબતની આપણે ચર્ચા કરી લીધી છે। ત્યાર પછી આવે છે પ્રાદેશિક અસમાનતા। દેશમાં વિકસિત, મધ્ય વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે, કેટલાક દેશ છે વિકસિત છે, કેટલાક રાજ્યો જે છે વિકસિત છે, કેટલાક અલ્પ વિકસિત છે અને કેટલાક જે છે એ મધ્ય વિકસિત રાજ્યો જે છે આપણને જોવા મળે છે। કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે, દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે છે પણ એનો એક વિદર્ભ અને મરાઠાવાડા જે વિસ્તારો જે છે એ પછાત ગણવામાં આવે છે। મહારાષ્ટ્ર રાજ્ય જે છે એ વિકસિત ગણવામાં આવે પણ એના જે બે પ્રદેશો છે ક્યાં, વિદર્ભ અને મરાઠા, એ કેવા ગણવામાં આવે છે તો કે અલ્પ વિકસિત કહેવાય ને પછાત જેને કહી શકીએ એવા એને ગણવામાં આવે છે। આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યમાં કેટલાક વિસ્તારો જે છે એ પણ અલ્પ વિકસિત છે, કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં આગળ છે। આમ રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો આપણને જવાબદાર છે, તેમાંથી પ્રદેશવાદ જન્મે છે। બે પાડોશી રાજ્યો ભારતમાં જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે, દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીન વિવાદો જે છે ચાલી રહ્યા છે, તો આ એક પ્રદેશવાદનું ઉદાહરણ છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ। વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં ભારતે છેલ્લી અડધી સદીમાં ટેકનોલોજીનો વિકાસના ક્ષેત્રે ખૂબ જ સિદ્ધિઓ મેળવી છે। અતિવિકસિત દેશોની બરોબરી કરી શકે તેવું કહી શકાય છે, મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બાબતમાં પરિપ્રેક્ષ્ય ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ છે નોંધપાત્ર ગણાય છે। વિવિધ વૈજ્ઞાનિકો જેવા કે ડોક્ટર રૂમી ભાભા, ડોક્ટર રાજા રામન્ના, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર સી વી રામન તથા ઇજનેર ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા, તમને પ્રોજેક્ટને સફળ બનાવવાના શ્રી ઈ શ્રીધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેર, ટેકનોક્રેટો વગેરેનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે। ત્યારે આપણે અહીંયા કહેવાય ને કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ જ સારો વિકાસ થયો છે આપણા ભારત દેશમાં। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓ જે છે એ ગણી શકાય છે। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ જે છે એ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ, કે આપણા ભારત દેશમાં જ કોઈ પણ વસ્તુ ઉત્પાદન થાય અને એને આપણે એનું એક બેસ્ટ ઉદાહરણ જે છે તો એ તમા એ હમણાં કહેવાય ને કે ઇસરો દ્વારા મંગળયાન બરાબર એ મોકલવામાં આવ્યું એનું બેસ્ટ ઉદાહરણ છે। હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે માત્ર ને માત્ર પુરુષોએ જ નહીં પણ મહિલાઓનું પણ એટલું બધું પ્રદાન રહ્યું છે। એમાં પહેલા છે જાનકી અમ્મા કે જેને વનસ્પતિ ક્ષેત્રે યોગદાન આપ્યું છે પોતાનું, અસીમા ચેટર્જી છે એમને રસાયણશાસ્ત્ર વિશે, ડોક્ટર ઇન્દિરા આહુજા જે છે એને તબીબી ક્ષેત્રે, શકુંતલા દેવી જે છે એને ગણિત શાસ્ત્રમાં, કલ્પના ચાવડા જે છે એ અવકાશ ક્ષેત્રે અને સુનિતા વિલિયમ્સ જે છે એમને પણ અવકાશ ક્ષેત્રે પોતાનું યોગદાન જે છે યોગદાન આપ્યું છે।
तो अवकाश क्षेत्र भारत बाह्य अवकाश में उपग्रह छोड़वा विशिष्ट प्रकार जीएसएलवी जीएसएलवी फुल फॉर्म खासे जियोसिंक्रोनस सैटेलाइट लॉन्चिंग व्हीकल। तो आ जीएसएलवी द्वारा लॉन्चिंग व्हीकल हो कहवाई ने के भारत की जमीन पर अवकाश में कोईपण वस्तु ने लीजे एने जीएसएलवी व्हीकल एवं नाम आप उपरांत भारत छोड़ेला आर्यभट्ट 1975 में भास्कर 1979 में रोहिणी 1979 में तथा पीएसएलवी पोलार सैटेलाइट लॉन्च व्हीकल और छेले मंगल ग्रह पर पहुंचवा सुधीन अभियान करेलू जे आ कहवा कि आ बदा उपग्रह छोड़वामां आवे छे बराबर आज के अवकाश में उपग्रह छोड़वामां इसरो अंतर्गत है। इसरो नो फुल फॉर्म मैं तमने अगाउ कीधुं छतां एक कही दो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन। हवे आना पर थोड़ा प्रश्न पूछी लो कि इसरो जे छे एमनी स्थापना कोने करी बराबर इसरो नो वडो मथक जे छे ए क्यां आवेलो छे अने हाल इसरो ना कहेवाय ने के फाउंडर जे फाउंडर तो कही छे आपणे कही छे के डायरेक्टर बराबर ए डायरेक्टर कोण छे तो आ त्रण प्रश्न जवाब पण तमे मने कमेंट बॉक्स में आपजो। त्यार पछी उद्योग ऊर्जा कृषि आरोग्य वगैरह क्षेत्रों में बायोटेक्नोलॉजी उपयोग सतत थई रहेला संशोधनों विकास ने रिसर्च एंड डेवलपमेंट ना लीधे डिजिटल इंडिया और मेक इन इंडिया में मेक इन इंडिया सूत्रों अपने विश्व प्रसिद्ध कर दरिया संशोधन क्षेत्र विकास प्रयासों मानव संसाधन क्षेत्रतम उपयोग प्रयासों रस्ताओ बंदरों विकास शिक्षण आरोग्य क्षेत्र मानव जीवन सर्वांगीण विकास प्रयासों सीमाचिन्ह रूप है। संयुक्त राष्ट्र यूएनओ यूनाइटेड नेशन्स ऑफ ऑर्गेनाइजेशन द्वारा 21 जून नो दिवस विश्व योग दिवस तरीके उजववामां आवे छे बराबर आ 21 जून आपणे विश्व योग दिवस तरीके उजवीए छीए एना पर थोड़ा प्रश्न पूछी लईए कमेंट बॉक्स में बधा प्रश्नों जवाब लखी देजो अथवा तो कोई बुक में लखी अथवा तो पेज में लखी अने आपणा शाळाना नंबर में सेंड कर देजो हूँ एने चेक करी लईश। योग दिवस की आपणे वात करीए तो प्रथम योग दिवस जे छे बराबर योग दिवस उजवानी जे कंई कहेवाय ने के जे विचार जे छे विचार कोने आपे बीजो प्रश्न जे छे ए आ विश्व योग दिवस जे छे ए आ वर्षे केटलामो छे क्रम तमारे एने मने आपवानो छे अने त्यार पछीनो प्रश्न जे के प्रथम वखत विश्व योग दिवस जे छे ए क्यारे उजववामां आव्यो हतो अने छेलो प्रश्न के आ वर्षना योग दिवस नी थीम ए शुं राखवामां आवेल छे तो आ चार प्रश्नोना जवाब तमारे मने आपवाना छे। तो विद्यार्थी मित्रों आ पाठ जे छे अहींया पूर्ण थाय छे अस्तु।